केंद्र सरकार ना माहिती अने प्रसारण मंत्रालय हस्तक ना प्रेस इन्फॉर्मेशन ब्यूरो पीआईबी अमदावाद द्वारा भूज खाते मीडिया कर्मियों साथे सीधो संवाद अने संपर्क साधवाना हेतुरूप रूरल मीडिया वर्कशॉप योजायो हतो। प्रेस इन्फॉर्मेशन ब्यूरो ना अपर महानिर्देशक श्री डॉक्टर धीरज भाई काकड़ियाए मीडिया लो अने पीआईबी नी भूमिका अंगे जणावता सरकारी माहिती मेळवामां तेमज मीडिया ने पड़ती तकलीफों बाबते प्रश्नोत्तरी में विगते माहिती पूरी पाड़ी हती। प्रेस इन्फॉर्मेशन ब्यूरो नी भूमिका सहित माहिती अने प्रसारण मंत्रालय नी कामगीरी तेमज मीडिया ने उपयोगी एक्ट अने सेक्शन नी विगते माहिती पूरी पाड़ता जिला मीडिया कर्मियों ने मूंझवता टेक्निकल कायदाकीय सरकारी नियमों यूट्यूब ओटीटी प्लेटफॉर्म केबल नेटवर्क वेब मीडिया तेमज मीडिया उपयोगी डिजिटल प्लेटफॉर्मना कायदा अंगे पण श्री काकड़ियाए सौने मार्गदर्शन पूरु पाड्यु हतु। आभार विधि माहिती कचेरी भूजना नायब माहिती नियामक श्री मितेशभाई मोड़ासियाए करी हती। कार्यक्रमनुं संचालन श्री सुनीलभाई माकड़े कर्यु हतु। भारत सरकारना माहिती अने प्रसारण मंत्रालय तरफथी अने अमदावादमां जेनी वड़ी कचेरी छे राज्य स्तरनी ये प्रेस इन्फॉर्मेशन ब्यूरो तरफथी आजे कच्छ जिल्लाना ग्रामीण क्षेत्रना पत्रकारों माटे खास एक वार्तालाप कार्यक्रमनुं आपणे आयोजन कर्युं हतुं। अने आ कार्यक्रमनो उद्देश एवो हतो मित्रो के पीआईबीनी कामगीरीथी पत्रकारो माहितगार थाय, पत्रकारोने राज्य के केन्द्र सरकारना विविध विभागों अंगेनी विविध योजनाओ अंगेनी जनहितलक्षी निर्णयों कराया हो ए अंगेनी कोईपण माहिती मेळवानी होय ए माहितीमां एने शुं अगवड पड़े छे अमे के मददरूप थई शकीए पीआईबी तरफथी ए माटे पत्रकारो साथे संवाद करवानो हतो। बीजू पत्रकारत्व क्षेत्रे घणा बधा कानूनी जोगवाईओ जे होय छे जेम के आईपीसीनी कलम छे 499-505 એ ઉપરાંત પીઆરબી એક્ટ 1867 છે, કેબલ ટેલિવિઝન રેગ્યુલેશન એક્ટ 1995 છે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1978 છે। આ સિવાય બીજા જે સંબંધિત કાનૂનો છે એની જોગવાઈઓથી પત્રકારોએ માહિતગાર રહેવું જ જોઈએ જેથી કરીને એમનાથી જાણતા અજાણતા અનઇન્ટેન્શનલી પણ કોઈ ભૂલ ના થઈ જાય લખવામાં અને એનાથી સમાજને નુકસાન ના થાય। એ મીડિયા લોઝ મીડિયા અંગેના જે કાનૂનો છે એનાથી પણ પત્રકારોને માહિતગાર કરવાના હતા અને વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે બંધારણની કલમ 19(1) અને 19(2) અન્વયે એ વિશે પણ પત્રકારોને માહિતી આપવાની હતી અને એના કરતાં પણ એક નવું પરિમાણ અમે ઉમેર્યું એ કે જે જિલ્લાના વરિષ્ઠ પત્રકારો હોય અને એ પત્રકારોના અનુભવનું ભાથું એ નવી પેઢીના પત્રકારોને મળે અને એણે મૂલ્યોની કેવી રીતે જાળવણી કરી હતી, કેવો સંઘર્ષ કર્યો હતો અને છતાં પણ પીડા પત્રકારત્વથી દૂર રહી અને એણે આ ક્ષેત્રે ચોથી જાગીરના ક્ષેત્રે પોતાનું આચલું ઉત્તમ પ્રદાન કેવી રીતે કર્યું એ અનુભવોનું આદાન પ્રદાન થાય, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, માહિતીનું આદાન પ્રદાન થાય એ હેતુ સર આ વાર્તાલાપ કાર્યક્રમ કચ્છ જિલ્લાના પત્રકારો માટે યોજ્યો હતો। એમાં કીર્તિભાઈ ખત્રી અહીંના વરિષ્ઠ પત્રકાર એણે સરહદી ક્ષેત્રના ગ્રામીણ પત્રકારત્વ ઉપર, કચ્છ મિત્રના દીપકભાઈ માંકડે પત્રકારત્વમાં જે પત્રકારત્વ ક્ષેત્રે જે ડિજિટલ મીડિયા આવ્યું એના પ્રોસ એન્ડ કોન્સ ફાયદા અને ગેરફાયદા વિશે, અને અહીંના દિવ્ય ભાસ્કરના વિપુલભાઈ વૈદે પત્રકારત્વ ક્ષેત્રના નવા આયામો એની વિશે ખૂબ માર્ગદર્શક લેક્ચર્સ આપ્યા અને સૌને ખૂબ લાભ થયો। નવોદિત પત્રકારો છે ઘણાને જે આ ડિજિટલ મીડિયા અને અન્ય મીડિયા ક્ષેત્રે જે નવી ક્ષિતિજો ઉભરી રહી છે એમાં નવી મીડિયામાં જ્યારે નવા ડાયમેન્શન્સ એડ થાય એટલે ઓબ્વિયસલી નવા પ્રશ્નો પણ સર્જાતા હોય છે, એની વિશે અવારનવાર મૂંઝવણો થતી હોય છે, તો નવી પેઢીના પત્રકારોને ખાસ કરીને ડિજિટલ મીડિયાના પત્રકારોને ઘણી બધી જે મૂંઝવણો હતી ખાસ કરીને એમણે રજિસ્ટ્રેશન ક્યાં કરવું જોઈએ, રજિસ્ટ્રેશન કમ્પલસરી છે કે નહીં, યુટ્યુબ ઉપર જે ચેનલો ઇન્ડિવિજ્યુઅલ ચેનલ ચાલતી હોય છે એ ભલે પોપ્યુલર હોય છતાં એમનું રજિસ્ટ્રેશન કેમ કરવામાં આવતું નથી વગેરે વગેરે જે પ્રશ્નો વાર્તાલાપ દરમિયાન પૂછાયા એમાં હાલની જે કાનૂની જોગવાઈઓ છે એના સંદર્ભમાં ખુલાસાઓ પણ કરવામાં આવ્યા। કચ્છ એક એવો પ્રદેશ છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અહીંની ખમીરવંતી પ્રજા છે અને અહીંના દરેક નાગરિક પાસેથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે અને એક મને કચ્છ પ્રદેશ વિશે જે માન ઉપજે એવો કચ્છનો જે ગુણ છે એ છે પોઝિટિવિટી। અહીંનો તમે કોઈ પણ સમાજનો વ્યક્તિ લઈ લો એ હંમેશા ઉર્જાથી ભરપૂર હશે, પોઝિટિવિટીથી ભરપૂર હશે અને એમાંથી આપણે કંઈક ને કંઈક શીખી શકીશું। ગઈકાલે મેં લેવા પટેલ સમાજની એક નવી હોસ્પિટલ અહીંયા બને છે કરોડોના ખર્ચે એની મુલાકાત કરી તો મેં જોયું
કે અહીંના લોકો પરસેવાની પુણ્ય કમાઈ એ સમાજ માટે વાપરવામાં હંમેશા આગળ રહ્યા છે. અને ભૂકંપે આવડો મોટો ઝટકો આપ્યો 2001માં, છતાં આજે જે ભુજ જે રીતે ઊભું થયું, કચ્છ જે રીતે ઊભું થયું, એ ન કેવળ ગુજરાત માટે, ન કેવળ ભારત માટે, પણ સમગ્ર દુનિયા માટે એક મોટો બોધ છે અને રિસર્ચનો બહુ મોટો વિષય છે.